હવે આગળ વાત કરીએ તો રાજકોટની. રાજકોટ જિલ્લાના ઉપલેડા શહેરમાં અતિ જર્જરિત બિલ્ડિંગ જાનહાની પહેલા રિપેરિંગ કરાવવા ઉઠી લોકોની માંગ. ઉપલેટાના બસ સ્ટેન્ડ નજીક આવેલ રવિ ટાવર છેલ્લા ઘણા સમયથી જર્જરિત થવા પામ્યો છે. આ ટાવરની અંદર ઘણી બધી દુકાનો તેમજ રહેણાંક મકાનો પણ છે. લોકો વર્ષોથી આ એપાર્ટમેન્ટમાં રહે છે, જેમાં હાલ ઘણા સમયથી સતો અને દિવાલોમાંથી સિમેન્ટના પોરા નીકળી ગયેલ છે, જેના અંદરમાં રહેલ લોખંડની ખિલાસરી પણ બહાર દેખાઈ આવે છે. આવી અતિ જર્જરિત બિલ્ડિંગો અને મકાનો વરસાદી સિઝનમાં કોઈને નુકસાની ન થાય તે પહેલાં રિપેર કરવા લોકોએ માંગ ઉઠાવી છે. હજુ એક દિવસ પહેલાં જ આવું એક 3 માળનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી વધુ વરસાદને લઈ તેની છત પડી જવા પામી હતી. સદનસીબે લોકો બહાર હોવાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જેથી હવે નગરપાલિકા કે લાગતા વળગતા તંત્ર દ્વારા આ રહેણાંક વિસ્તારમાં આવેલ મકાનો કે બિલ્ડિંગો કોઈ મોટી જાનહાનિ ન થાય તેને પહેલાં રિપેર કરાવી તેવી લોક ગાયક માલદેભાઈ આહિરે રજૂઆત કરી છે. વિપુલ ધામેચા, જેડીએસ ટીવી, ઉપડેટ. નમસ્કાર, હું માલદે આહિર, લોક ગાયક, ઉપલેટા. ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોકમાં પોરબંદર રોડ ઉપર અમારી 5 શોપ આવેલી છે, રવિ બિલ્ડિંગની અંદર. હવે ઘણા સમયથી અવારનવાર અમે નગરપાલિકામાં અરજીઓ કરેલી છે અને અહીં રેસિડેન્ટ પણ છે આખા બિલ્ડિંગની અંદર. હવે આ બિલ્ડિંગ ઘણા સમયથી જર્જરિત થઈ ગઈ છે, ખિલારી બહાર નીકળી ગઈ છે, ગાબડા પડે છે. ચોમાસા દરમિયાન હમણાં જ પત્રકાર મિત્રોએ જોયું તો આની અંદર ગાબડા છે. તો જાનહાનિ થાય એ પહેલાં આ બિલ્ડિંગના જે જે માલિક હોય, જેને જેની માલિકી હોય, એને કાંઈને રિપેર કરાવડાવી લેવી જોઈએ. અને નગરપાલિકાએ પણ આની અંદર થોડુંક ધ્યાન દઈ અને શું કાર્યવાહી કરી શકાય, કેવી રીતે આ જાનહાનિ થતી બચાવી શકાય, એના માટેની આગળ ઉપરની કાર્યવાહી પણ કરવી જોઈએ. કારણ કે આવનાર સમયની અંદર હજી આ બિલ્ડિંગ જર્જરિત થવાની છે. ચારે બાજુથી ખિલારી દેખાય છે, એના બીમ ફાટી ગયા છે અને અવારનવાર અરજીઓ કરી છે, છતાં પણ એનું કોઈ પ્રશ્નોના જવાબ મળ્યા છે, નિરાકરણ નથી આવ્યું. પ્રશ્નના જવાબ કરતાં નિરાકરણ આવ્યા આવા જોખમકારક, કારણ કે ત્યાં માનવ પરિવાર રહેતો હોય છે અને આની અંદર નાના નાના માણસો બધા રહે છે, ખેડૂતો રહે છે. તો વહેલી તકે નગરપાલિકા જે જે માલિકો છે એને ફોર્સ કરી અથવા તો જેના ભાગમાં કે જેના વિભાગમાં આવતું હોય એ તાત્કાલિક ધોરણે આ બિલ્ડિંગ રિપેર કરે એવી અમારા સૌની માંગ છે. અસ્તુ.